हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 5 विषय हिंदी पाठ 8 भरत मिला पाठ प्रकार छे एकांकी। मित्रों तमे आ पाठ छे जे ए आपणो धार्मिक ग्रंथ छे रामायण। તમે કદાચ તમારા દાદા કે દાદી કે નાની પાસેથી આની વાતો સાંભળી હોય, કથાઓમાં ક્યાંક સાંભળી હોય, તો એમાં આ વાત રામાયણ જે આપણો ધાર્મિક ગ્રંથ છે એમાંનો એક નાનો હિસ્સો આમાં આપેલો છે ને આપણે ભણવાનું છે આમાં। તો આ વાત છે, રાજા દશરથ થઈ ગયા અને આપણે જે ભગવાન છે ને આપણે ભગવાન રામ કહીએ છીએ। તો થોડુંક તમને હું બેઝિક સમજાવી દઉં કે રાજા દશરથ હતા, એમને 3 રાણી હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, અને એમના 4 પુત્રો હતા। એમાં કૌશલ્યાથી પુત્ર હતા, એનું નામ આપણે જે ભગવાન આપણે રામચંદ્ર કહીએ છીએ, રામ એ। કૈકેયીને આપણી એમની જે રાણી હોય છે એમનો પુત્ર હોય છે ભરત, અને ત્રીજી રાણીના 2 પુત્ર છે લક્ષ્મણ અને શત્રુઘ્ન। તો જે કૈકેયી રાણી છે, હું તમને રામાયણનો થોડુંક બેઝિક સમજાવવાની કોશિશ કરી રહી છું। તો કૈકેયી રાણી છે એ રાજા દશરથ પાસે એને વરદાન 2 લેવાને લખ્યા હોય છે, મને તમારે 2 વરદાન તમારે 2 મને આપવાના છે। કોઈ યુદ્ધમાં ગયા હોય છે અને રાજાને બચાવ્યા હોય છે, રાજાના રક્તનું પૈડું નીકળી જાય છે અને રાણી એની જગ્યાએ પોતાની આંગળી નાખી દે છે, અને પછી રાજા જ્યારે કહે છે કે તે મારો સમય સાચવી લીધો, અને ત્યારે રાજાએ વચન આપ્યું છે કે તું ગમે ત્યારે મારી પાસેથી 2 વરદાન માંગી શકે છે। અને પછી જ્યારે એમને એ પછી ઘણા સમય પછી આ 4 પુત્રો થાય છે ત્રણેય રાણીઓને, આ પુત્રો મોટા થઈ જાય છે અને ભગવાન રામને રાજગાદી પર બેસાડવાના હોય છે, ત્યારે આ કૈકેયી હોય છે એની એક દાસી હોય છે મંથરા, તો એ એને શીખવાડે છે કે તારો પુત્ર કેમ ગાદી પર ના બેસે અને રામ જ બેસે, તો આવું એને ચઢાવે છે। અને કૈકેયી રાજા દશરથને ત્યારે યાદ કરાવે છે કે મારે તમને મને 2 વરદાન આપવાના કીધા હતા, તે વરદાન મારે અત્યારે જોઈએ છે। તો દશરથ રાજાને તો મગજમાં આવી કલ્પના પણ નથી કે કૈકેયી રાણી આવા વરદાન માંગશે। તો કૈકેયી રાણી 2 વરદાન માંગે છે કે ભગવાન રામ છે એમને 14 વર્ષનો વનવાસ, જે દિવસે ભગવાનનો રાજ્યાભિષેક થવાનો હોય છે એના આગલા દિવસે આવું વરદાન માંગે છે, અને મારો પુત્ર જે ભરત છે એને તમે અયોધ્યાની ગાદી આપો। દશરથ રાજા કયા રાજ્યના રાજા હતા? તો અયોધ્યાના। આની પૂરી વાત તમે તમારા દાદી કે નાની હોય તો એની પાસેથી જરૂર સાંભળજો। તો કૈકેયી રાણી શું વરદાન માંગે છે કે મારા પુત્રને ગાદીએ બેસાડો અને રામ છે એને 14 વર્ષ વનવાસ મોકલો। અને ત્યારે એમનો પુત્ર એના મામાને ઘેર રહેતો હોય છે, એને તો કશી ખબર હોતી જ નથી, અને પછી એને બીજે દિવસે એને તેડાવડાવે છે કે મામાના ઘેરથી અહીંયા લઈ આવો, કારણ કે એનો રાજ્યાભિષેક કરવાનો છે, અને રામને 14 વર્ષ માટે વનવાસ મોકલો। આવું સાંભળતા દશરથ રાજા તો બેભાન બની જાય છે અને પછી એમનું મૃત્યુ થઈ જાય છે કે મારો રામ એમને વનમાં મોકલવાનો। તો પણ હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ, મેં તમને થોડીક સમજણ આપી। માતા પિતાની આજ્ઞાના પાલન કરવાને હેતુ રામ વનમે ગયે। રામ હોય છે ને એ કૈકેયીને પણ ખૂબ જ પ્રેમ કરતા હોય છે, પોતાની માતાની જેટલો જ પ્રેમ કૈકેયી કરતા હોય છે, અને કૈકેયી પણ પોતાના રામને ખૂબ જ પ્રેમ કરતી હોય છે, પણ એની એક દાસી હોય છે મંથરા, એના એ એને ચઢાવે છે, એને કહે છે કે આ તો બધું ખોટું થઈ રહ્યું છે, તારા ભરતને ગાદી મળશે નહીં, એને એને ક્યારે એને તો અહીંયા સેવા જ કરવી પડશે અને રામની ગુલામી જ કરવી પડશે, આવું બધું એને સમજાવે છે, એવું કહે છે અને એવી રીતે એને ઉશ્કેરે છે, એટલે આવા વરદાન માંગે છે। બાકી તો કૈકેયી હોય છે એ પણ રામને ખૂબ જ પ્રેમ કરતી હોય છે, અને છતાં પછી એ આવી રીતે વરદાન માંગે છે, દશરથ રાજાનું મૃત્યુ થાય છે, પણ ભગવાન રામ હોય છે
એને ખબર છે કે મારી માતાએ આવું વરદાન માંગ્યું તો મારે મારી માતાની આજ્ઞાનું પાલન કરવું જ પડશે, અને મારા પિતાએ પણ વચન આપ્યું હતું એટલે મારા પિતાનું વચન પણ મિથ્યા જવું જોઈએ નહીં, એટલે મારે વનમાં જવું જ પડશે. એટલે માતા પિતાની આજ્ઞા પાલન કરવાનો હેતુ રામ વનમે ગયે. ઉનકે સાથ સીતા ભી થી રાજા રામના લગ્ન થઈ ગયા હોય છે અને એમની પત્નીનું નામ સીતા. તો લક્ષ્મણ હોય છે સુમિત્રાના જે પુત્ર હોય છે એ પણ રામને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, એટલે એ પણ એમ કહે છે કે સીતા માતા એમ કહે છે કે હું પણ રામની સાથે વનમાં જઈશ. તો લક્ષ્મણ કહે છે કે જ્યાં મારા મોટા ભાઈ ત્યાં હું. એટલે આવી રીતે રામ લક્ષ્મણ અને સીતા ત્રણેય વનમાં જાય છે. ભરત કો ઇસ બાત કા પતા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન પર નહીં બેઠે, અર્પિતુ સિંહાસન પર રામ કી ખડાઓ રખકર ઉન્હોને સેવક કી ભાતે રાજકાજ કિયા, ઇસલિયે કહા હૈ ભાઈ હો તો ભરત જૈસા. પછી ભરતને ખબર પડે છે કે આવી રીતે રાજા રામની જગ્યાએ મને ગાદીએ બેસાડવાનું છે એવું વચન મારી માતાએ માંગ્યું છે, પણ ભરત આમાં રાજી હોતા નથી. માટે પછી ભરત અયોધ્યા આવે છે અને એ રામને પાછળ વનમાં માટે પાછા લેવા માટે જાય છે, પણ રામ પાછા આવતા નથી. અને એ કહે છે કે ભાઈ જ્યાં સુધી ભરત એવું કહે છે રામને કે જ્યાં સુધી હું પાછો ના આવ તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું તમે મને તમારી પાદુકા આપો, જે પગમાં આપણે અત્યારે ચપ્પલ પહેરે છે એ સમયે ભગવાનને પાદુકા કહેતા હતા, અને પાદુકા એટલે ખડાવ, હિન્દીમાં ખડાવ કહેવાય, એટલે લકડીથી બની પાદુકા. તો એ પગમાં જે પહેરવાનું હોય છે એને લાવે છે અને એને સિંહાસન પર મૂકે છે અને 14 વર્ષ સુધી ખાલી રાજ્ય સંભાળે છે પણ સિંહાસન પર બેસતા નથી. તો હવે દ્રશ્ય વનકા એક ભાગ રામ લક્ષ્મણ અને સીતા વનમાં જતા રહ્યા અને એક વનમાં એ લોકો પોતે ઝૂંપડી બનાવીને ત્યાં ગાડી બેઠા હોય છે. થોડાક શબ્દાર્થ સમજી લેજો મિત્રો, કુટિયા એટલે ઝોંપડી, શાયદ એટલે કદાચિત મતલબ ક્યારે, શબ એટલે શંકા, દોષ એટલે અપરાધ, નિકટ એટલે નજીક, ચરણ એટલે પેર પગ ગુજરાતીમાં કહીએ તો, આદેશ આદેશ કરનાર એટલે આજ્ઞા, કર્તવ્ય એટલે ફરજ, ખડાઓ એટલે લકડીની બની પાદુકા, બિના બાદ એટલે બિના કારણ, કોઈ પણ કારણ વગર. વનકા એક ભાગ કુટિયા કે બહાર રામ ઓર સીતા બેઠે હુએ હે, કિતાબ સબકી ખુલ્લી હોની ચાહિયે તોહી આપકો અચ્છી તરહ સે પાઠ સમજને કી મજા આયેગી. તું કહે છે કે આ
હશે એવું એમના મનમાં હતું કે કદાચ આ લોકો આપણી જોડે અહીંયા પણ લડવા માટે પણ આવી રહ્યા હોય તો આપણે સાવધાન થઈ જવું જોઈએ. રામ હસતે હોય, રામ મનમાં ને મનમાં હસી પડ્યા. ભાઈ લક્ષ્મણ તું તો બિના બાત શક કરને લગતે હો. શું કહે છે કે ભાઈ લક્ષ્મણ તું તો ખોટો ખોટો આવો શક કરે છે. ભગવાનને વિશ્વાસ હોય છે કે મારો ભાઈ ભરત કોઈ દિવસ મારી સાથે લડવા આવે નહીં. ઇતને વર્ષો સાથ રહેકર ભી ભરત કો નહીં પહેચાના કે આટલા વર્ષ આટલા આપણે નાનાથી આટલા બધા મોટા થયા સાથે તો પણ તું આપણા ભાઈને ઓળખતો નથી તો તું આવું વિચારે છે. લક્ષ્મણ ઉત્તેજિત હોકર મુહાવરે કા અર્થ લિખકર વાક્ય મેં પ્રયોગ. ઉત્તેજિત હોના મતલબ ગુસ્સા હોના. ઇસકે પહેલે સાવધાન હો એની પહેલા આવ્યું સાવધાન હો જાના મતલબ કે ચોક્કના હો જાના. વાક્યમાં પ્રયોગ કરવાનો આવે તો આપણે લખી શકીએ કે જંગલ મેં ઘૂમતે સમય શેર કો દેખા તો હમ સાવધાન હો ગયે. કોઈ પણ વાક્ય બનાવી શકાય. ઉત્તેજિત હોના તો ગુસ્સા હોના. બેટે કો ઝૂઠ બોલને પર પિતા બહોત ઉત્તેજિત હો ગયે મતલબ બહુ ગુસ્સે હો. સીતા ને લક્ષ્મણ ઉત્તેજિત હોકર મતલબ ગુસ્સે થઈને બોલ્યા પહેચાના ક્યો નહીં ઉસી માં કા તો બેટા હે જિસને વનવાસ દિલાયા. લક્ષ્મણને ખૂબ ગુસ્સો આવી ગયો. શું કહે છે કે કેમ નથી ઓળખતો આની માના લીધે મતલબ આની માતાના લીધે અને આની એ માનો જ આ છોકરો છે કે જેને લીધે આપણને મતલબ તમને વનવાસ થયો છે. સીતા પછી એમાં વચ્ચે સીતા બોલે છે એ પણ બાજુમાં જ બેઠા હોય છે સીતા માતા. ઇસમે બેચારે ભરત કા ક્યાં દોષ. શું કહે છે કે આમાં ભરતનો વિચારવાનો શું આ એની માતાએ આવું કર્યું છે. લક્ષ્મણ લીજીએ સબ લોગ ઇધર હી આ રહે હે એટલે લક્ષ્મણ કહે છે કે લો જુઓ આ બધા આપણી બાજુ જ આવી રહ્યા છે. મિત્રો દ્રશ્ય મેં આપણે આગળના વિડીયોમાં સમજીશું. જય સ્વામી નારાયણ.